बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 9.1 नो दाखला नंबर 4 ધોરણ 8 પ્રકરણ 9 બેઝિક પદાવલી અને નિત્યસમ। તો અત્યારે ત્રણ દાખલા સુધી તો આપણે જોયા હતા, હવે ચોથાનો પહેલો જોઈએ। આમાં આપણને કીધું છે કે બાદબાકી કરો। શું કરવાનું છે આપણે? બાદબાકી। હવે બાદબાકી એટલે શું? અત્યાર સુધી તમને એમ થતું હતું દાખલા ત્રીજામાં આપણે સરવાળો કરવાનો કીધો હતો અને આપણે સરવાળોને બાદબાકી બે કરતા હતા, તો તમને એમ થતું હશે તો આમાં આપણે શું કરવું? તો ચાલો આપણે પહેલા સમજીએ દાખલાને। તો હવે અહીંયા આપણે આ પૂછે આપણે રકમ લખી લઈએ 12a + 9b - ab + 5b - 3। मतलब पहलू पद शू चार है, तो अपने ए वाला नीचे पद लखवा सजातीय पदों भेगा लगता था। पछी छे 9ab वालू पद ने अहींया पण ab वालू पद छे तो आपणे लखी नाखी 7a अने b। पछी बी वालू पद छे 3b अने पछी संख्या छे। हवे अहींया आपणे एक फायदो ये मळ्यो के आपणे आ पदोने गोठववाना पड्या। आपणे जे पद हता ऊपर नीचे जो आ बीजा दाखला गोठववा पड्यो छे। दाखलो अत्यारे वधारे समजावीश पण अत्यारे हुं तमने खाली एटली माहिती आपी दऊं के आमां आपणे गोठववा पड्शे। पेलुं xy वालू छे ना બીજામાં પણ આપણે ગોઠવવા પડતા નથી, તો સારી વાત કહેવાય। હવે શબ્દ આવ્યો બાદબાકી કરો। જ્યારે પણ તમને દાખલામાં બાદબાકી કરવાની કે ત્યારે નિશાનીઓ બધી જ બદલાઈ જાય। ધારો કે અહીંયા વત્તાની નિશાની છે તો હવે ઓછાની થઈ જશે, અહીંયા વત્તાની છે તો ઓછાની થઈ જશે, અહીંયા ઓછાની છે તો આ વત્તાની થઈ જશે, અને અહીંયા આપણી પાસે કોઈ નિશાની નથી। પણ તમને મેં કીધું હતું કે પદ ચાલુ થતું હોય ત્યારે આપણને શું કીધું છે બાદબાકી કરો, તો આખે આખી રકમ ને ગોઠવી અને આપણે નિશાનીઓ બદલાવી નાખવાની। ત્રણ નિયમ મેં તમને ત્રીજા દાખલામાં કીધા હતા, એજ નિયમ આપણે અહીંયા લગાડવાના છે અને એજ નિયમ આપણે આખા ચેપ્ટરમાં લખવાના છે। ફરી એકવાર હું લખી દઉં, નિયમ નંબર 1 સરખી નિશાની સરવાળો, નિયમ નંબર 2 અલગ નિશાની બાદબાકી, નિયમ નંબર 3 જવાબમાં મોટી સંખ્યાની નિશાની। જો આ ત્રણ નિયમ તમે ના લખ્યા હોય તો નોટના એક ખૂણા ઉપર અથવા તો ટેક્સ્ટબુક ઉપર તમે લખી લેજો, આખા ચેપ્ટરમાં તમને ખૂબ જ ઉપયોગી થશે। હવે બાદબાકી કરવાની હોય તો નિશાનીઓ ફેરવી નાખવાની, સરવાળો કરવાનો હોય તો જસ્ટ આપણે ગોઠવી દેવાનું, પછી તો આપણે જે કરવાનું છે આ ત્રણ નિયમ સરવાળામાં જેમ વાપર્યા હતા એમ જ આપણે બાદબાકીમાં વાપરીએ। અહીંથી આપણે ચાલુ કરીએ, આ દાખલા બે બાજુથી ગણે કારણ કે આમાં આપણે વધી લેવાની નથી। જનરલી આપણે દાખલો અહીંથી ગણવાનું ચાલુ કરતા અને આ બાજુ આવીએ, સરવાળાનો દાખલો આપણે અહીંથી ચાલુ કરતા, આમાં વધી લેવાની નથી એટલે આપણે તમે ગમે એમ કરી શકો। તો હવે આપણે તો અહીંથી જ ગણીએ, આ બંને નિશાનીઓ કેવી છે? સરખી, અને અહીંયા શું કહે છે? સરખી નિશાની સરવાળો। હવે અહીંયા વત્તાની નિશાની હતી પણ હવે થોડી વાર માટે ભૂલી જાઓ કે આ નિશાનીઓ આપણી હતી, આપણે જે નિશાનીઓ બદલી છે એ જ આપણે ગણતરીમાં લેવાની છે। હવે આ બંને નિશાનીઓ ઋણની છે, અહીંયા વત્તાની હતી બાદબાકી કરવા માટે આપણે નિશાની બદલી નાખી, હવે બંને નિશાનીઓ ઋણની છે પણ છે તો સરખી ને, આય ઓછા છે આય ઓછા છે, સરવાળો કરવાનો। ભલે બાદબાકીની નિશાની હોય આપણે બંને સંખ્યાને ભેગી કરશું, 12 અને 3 15, સરવાળો કરવાનો પહેલો નિયમ આપણે વાપર્યો, બીજો નિયમ અલગ નિશાની વાળો નિયમ આમાં નહીં લાગુ પડે, અને ત્રીજો નિયમ ફરજિયાતમાં વાપરવાનો છે જવાબમાં મોટી સંખ્યાની નિશાની। આપણો જવાબ આવી ગયો, સરખી નિશાની હતી, મેં સરવાળો કરી નાખ્યો,
ભલે બાદબાકીની નિશાની છે, હજી કહું છું બાદબાકીની નિશાની છે, છતાં મેં બે સંખ્યાને ભેગી કરી, 12 + 3 = 15 કર્યા. જવાબમાં મોટી સંખ્યાની નિશાની, બંનેમાંથી મોટા કોણ છે તો કે 12, અને 12 પાસે નિશાની કઈ છે? વત્તા નહીં, વત્તા તો હતી, આપણે બદલી નાખી, ઓછા, તો આપણે મૂકી દેશું ઓછા. અહીંયા પણ આપણે આવીએ, બંને નિશાની, હવે આ વત્તાને તો જોવાની જ નથી, કારણ કે આપણે બાદબાકી કરવા માટે નિશાનીઓ તો ફેરવી નાખી છે. તો પેલા પાસે નિશાની છે સરવાળાની, અને બીજા પાસે છે બાદબાકીની, એટલે કે એક પાસે ધન છે અને બીજા પાસે ઋણ છે. તો આપણો નિયમ નંબર 2, અલગ નિશાની બાદબાકી, આપણે બાદબાકી કરી નાખીએ. 5 માંથી 3 જાય તો 2, અને બી ના બી એમ જ છોડી દેવાના, કોઈ પણ જેને ચલ હોય છે એને એમ જ આપણે નીચે ઉતારી લઈએ છીએ. જવાબ હજી નથી આવ્યો, ત્રીજા નિયમ ઉપર ફરજિયાત જવાનું. જવાબમાં મોટી સંખ્યાની નિશાની, 2 માંથી મોટા કોણ છે તો કે 5, એની નિશાની વત્તા, તો મૂકી દો વત્તા. ત્રીજા પાસે આવીએ, આની પાસે ઋણ નિશાની છે, આની પાસે ધન છે, આ ગણવાનું નથી, આપણે બાદબાકી કરીને બદલી નાખી. બંને નિશાનીઓ કેવી થઈ? અલગ, અલગ નિશાની બાદબાકી. તો 9 માંથી 7 જાય તો 2, એબી ને એબી આપણે એમ જ છોડી દેશું. હવે ત્રીજા નિયમ ઉપર ફરજિયાત આવવાનું, જવાબમાં મોટી સંખ્યાની નિશાની, બંનેમાંથી મોટા કોણ છે તો કે 9, 9 ની નિશાની તો કે ઓછા, તો મૂકી દો ઓછા. ત્યારબાદ છેલ્લે આવી આપણે, અહીંયા ઋણ ની નિશાની છે, અહીંયા કોઈ નિશાની નથી, અને મેં તમને કીધું કે જ્યારે પદ ચાલુ થતું હોય એટલે કોઈ નિશાની ન હોય તો એ નિશાની હંમેશા ધન સમજવી, ઋણ હશે તો લખેલું જ હશે, ધન નિશાની આપણે જનરલી લખતા નથી. બંને નિશાનીઓ કેવી થઈ? અલગ, અલગ નિશાની તો આપણે શું કરીએ? બાદબાકી. તો 12 માંથી 4 જાય તો 8, એના 1, ત્રીજા નિયમ ઉપર ફરજિયાત આવવાનું, જવાબમાં મોટી સંખ્યાની નિશાની, મોટા કોણ છે બંનેમાંથી? તો મોટા છે 12, અને 12 ની નિશાની છે વત્તા, માટે તો આપણો જવાબ આવી ગયો. આપણે લખી નાખીએ બોક્સમાં, અહીંયા આપણે વત્તા આપણે પેલા લખતા નથી, એટલે એ લખો તો ચાલે, ન લખો તો ચાલે, કારણ કે પેલા પદમાં આપણે ધન જનરલી લખતા નથી, ઋણ હોય તો લખવું પડે, ધન ન લખીએ તો ચાલે. ઓછા 2ab વત્તા 2b ઓછા 15, અહીંયા આપણો જવાબ આવી ગયો. હવે હું આ નિયમો થોડી વાર માટે ચેકી નાખું છું, કારણ કે તમે, મને આશા છે કે તમે લખી લીધા હશે, અને જો ન લખ્યા હોય તો 1 મિનિટ માટે વિડીયોને પોઝ કરો અને આ નિયમો લખી લો. ચાલો હવે હું આ નિયમોને સાફ કરી નાખું છું, કારણ કે આપણે અહીંયા બીજો દાખલો ગણવો છે. આમાં કુલ 3 દાખલા છે A થી C, દાખલા 4 માં 3 દાખલા છે A થી C. આપણે 2 દાખલા પહેલા જોશું અને 3જો દાખલો આપણે આજ વિડીયોમાં જોશું. તો હવે આપણે પહેલું પદ તો એમ જ લખી નાખીએ છીએ, 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz. હવે એમાંથી આપણે બાદ શું કરવાનું છે તો કે 3xy વત્તા 5yz ઓછા 7zx, અને અહીંયા કઈ નથી એટલે આપણે 0 મૂકી દઈએ, કારણ કે આપણે ગણતરી સરળતા ખાતર, ન મૂકો તોય ચાલે, ના મૂકો તોય ચાલે. આમને જો હું ગણી નાખું તો સરવાળો થાય, આપણે કરવાની છે બાદબાકી, મતલબ કે મારે નિશાનીઓ ફેરવવી પડશે. અહીંયા તો કોઈ સંખ્યા જ નથી, જો અહીંયા ZX સુધી જ છે, XYZ વાળું પદ જ નથી, તો અહીંયા આપણે કઈ કરશું નહીં. અહીંયા ઓછા છે તો ત્યાં હવે હું એને બનાવી દઈશ વત્તા, અહીંયા વત્તા છે તો એને હું બનાવી દઈશ ઓછા, ટૂંકમાં હોય ને કરતા ઊંધું કરી દેવાનું, અને આની પાસે કઈ નથી, ધેટ મીન્સ અહીંયા વત્તા છે તો એને પણ હું બનાવી દઉં ઓછા. બસ હવે આપણે આપણો દાખલો કરવાનો ચાલુ કરીએ. અહીંયા 10xyz છે, નીચે કઈ નથી, તો આપણે એમને જ ઉતારી દો, 10xyz નિશાની તો કે વત્તાની, અહીંયા છે ઓછાની નિશાની, અહીંયા ઓછાની જ હતી પણ હવે વત્તા બની ગયા, આપણે બાદબાકી કરીએ છીએ ને, તો બંને નિશાનીઓ અલગ છે. અલગ નિશાની મતલબ કે બાદબાકી, આપણે કીધું ને સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી. બાદબાકી કરીએ, 2 માંથી 7 કાઢો જીને, તમે કયો ના જાય કઈ વાંધો નહીં, ઊંધું કરી નાખો, 7 માંથી 2 કાઢો, 7 માંથી 2 જાય તો 5, તો 5z અને x. હજી જવાબ નથી આવ્યો આપણો, શા માટે? કારણ કે નિયમ નંબર 3, જવાબમાં મોટી સંખ્યાની નિશાની, તો 2 માંથી મોટા કોણ છે તો કે 7, 7 પાસે કઈ નિશાની છે તો કે વત્તાની, તો મૂકી દો વત્તા. અહીંયા આપણે આવીએ, બંને નિશાનીઓ સરખી, ભલે આની પહેલા પણ એની પાસે વત્તા હતી, બાદબાકી માટે ફેરવી, એટલે હવે આપણી પાસે છે ઓછા, બંને નિશાનીઓ સરખી, સરખી નિશાની સરવાળો. જો અહીંયા આ થોડું નવીન છે તમારા માટે,
કારણ કે અત્યાર સુધી આપણે સરવાળાની નિશાની તો સરવાળો કર્યો, બાદબાકીની નિશાની બાદબાકી કરી, અહીંયા છે ઋણની નિશાની એટલે કે બાદબાકીની કરીએ છીએ સરવાળો, તો બંને નિશાનીઓ સરખી, સરખી નિશાની સરવાળો 5 ને 2 7 y અને z સરખી નિશાની સરવાળો તો કર્યો, નિયમ નંબર 3 મોટી સંખ્યાની નિશાની મોટા કોણ છે તો કે 5, 5 પાસે કઈ નિશાની છે તો ઓછા તો મૂકી દો ઓછા, એના પછી અહીંયા નિશાની વત્તાની છે કઈ નથી એટલે વત્તા, બંને નિશાનીઓ કેવી તો કે અલગ, અલગ નિશાની મતલબ બાદબાકી, સરખી હોત તો સરવાળો કરે, 5 માંથી 3 જાય તો 2 x અને y, 2 x y, હવે નિશાની કઈ મૂકશું તો કે મોટી સંખ્યાની, જવાબ આવેમાં મોટી સંખ્યાની નિશાની, મોટા છે 5, 5 ની નિશાની છે વત્તા, લખો તોય ચાલે ના લખો તોય ચાલે કારણ કે પદ ચાલુ થાય છે, ઓછા હોય તો દર્શાવવા પડે વત્તા ના દર્શાવે તો ચાલે, તો આપણો જવાબ આવ્યો 2xy - 7y z - 5zx + 10xyz, તમે વિડિયોને પોઝ કરી અને બંને દાખલા તમારી નોટબુકમાં ઉતારી લો, ત્યારબાદ જે આપણો સી દાખલો વધે છે એ આપણે આ જ વિડિયોમાં આગળ ગણીએ, બાર મિત્રો આપણે એ અને બી દાખલો જોયા બાદ આપણે સી દાખલો ગણીએ, સી દાખલો થોડો દેખાવમાં લેન્ધી છે પણ ચિંતા કરતા નહીં, મેથડ તો આપણે એ જ રહેશે, તો અને હજી સુધી જો જ્ઞાન વિશ્વ સબસ્ક્રાઇબ ના કરીએ તો ચોક્કસથી કરજો, કારણ કે ગણિતના અને વિજ્ઞાનના આવા જ વિડિયો આ ચેનલમાં અપલોડ કરવામાં આવે છે, તો આપણે સી ગણીએ, તો આપણે જેમ છે એમ ગણ્યું હોય તોય ચાલે અને આપણે એને અરેન્જ કરવું હોય તોય ચાલે, જનરલી આપણે સંખ્યાને છેલ્લે લખીએ છીએ પણ આપણે એવી કોઈ કરવાની જરૂર નથી, પેલું પેલી રકમ આપણે એઝ ઇટ ઇઝ જ લખી દઈએ, તો કે 18 -3p -11q -5pq -2pq નો વર્ગ -5p નો વર્ગ ક્યુબ, પેલી રકમ આપણે એમ જ લખી નાખી, એમાંથી આપણે આ રકમ બાદ કરવાની છે, આ રકમ આપણે એમ જ નહીં લખી શકીએ કારણ કે અહીંયા સંખ્યા છે ને અહીંયા જોઈએ આપણે p વર્ગ q છે, તો મેં તમને કીધું હતું કે સજાતીય પદો નીચે જ સજાતીય પદો લખવાના, તો આપણી પાસે p વર્ગ q ક્યાંય છે તો કે હા આપણી પાસે અહીંયા છેલ્લે છે તો આપણે લખી નાખીએ 4p વર્ગ q, નિશાની કઈ આવશે પદની શરૂઆત થાય છે એટલે કે વત્તાની, તો આપણે લખી નાખીએ વત્તા, ત્યારબાદ છે 3pq, ત્યારબાદ છે 3pq, તો આપણે અહીંયા આપણી પાસે p અને q વાળું છે તો લખી નાખીએ p અને q, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જ્યારે પણ આપણે પદ અહીંથી ઉપાડીએ ત્યારે ભેગું એની નિશાની પણ લેતી જવાની, તો અહીંયા નિશાની ઋણની છે તો આપણે એની ઋણ નિશાની એની નીચે લખી નાખીએ, ત્યારબાદ છે 5pq નો વર્ગ, તો આપણી પાસે pq નો વર્ગ છે તો આપણે લખી નાખીએ 5pq નો વર્ગ, શું ધ્યાન રાખવાનું એની નિશાની ભેગી લેતી જવાની, તો લખી દે, પછી છે 8p, 8p નિશાની તો કે ઋણની તો આપણે કરી દઈએ, ત્યારબાદ છે 7q, 7q નિશાની તો કે ધનની કરી દીધી, ત્યારબાદ છે -10, -10, હવે આપણે બાદબાકી કરવાની છે, આપણે કીધું ને બાદ કરો અને બાદ કરો એવો શબ્દ આવે તો તમારે બધી જ નિશાનીઓ ફેરવી નાખવાની, તો આપણે બધાની નિશાનીઓ ફેરવી નાખીએ, વત્તા છે તો હવે અહીં બની ગઈ ઓછા, અહીંયા વત્તા છે તો ઓછા, ઓછા છે તો વત્તા, અહીંયા વત્તા છે તો ઓછા, ઓછા છે તો વત્તા, અહીંયા ઓછા છે તો વત્તા, જે નિશાની હતી એની તદ્દન વિરુદ્ધ નિશાની આપણે કરી દીધી, ત્યારબાદ હવે આપણે આપણી ગણતરી ચાલુ કરીએ, પેલા 3 નિયમ તમને યાદ છે, સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી અને છેલ્લો નિયમ જવાબમાં મોટી સંખ્યાની નિશાની, તો આપણે 3 નિયમો વાપરશું અને દાખલો ગણશું, અહીંયા વત્તાની નિશાની અહીંયા હવે ઓછાની નિશાની થઈ ગઈ, મતલબ બંને નિશાનીઓ અલગ, નિયમ એવું કે છે અલગ નિશાની એટલે બાદબાકી, તો આપણે 5 માંથી 4 બાદ કરીએ તો 1p સ્ક્વેર ક્યુબ, 1 લખો તોય ચાલે ના લખો તોય ચાલે, ત્રીજો નિયમ શું કહે છે, જવાબમાં મોટી સંખ્યાની નિશાની, મોટા કોણ છે તો કે 5, નિશાની છે વત્તા તો લખી દો વત્તા, બંને નિશાનીઓ સરખી, અહીંયા ઋણ છે અહીંયા ઋણ છે, હવે આ ધનની નિશાની ગણવા નથી કારણ કે આપણે બાદબાકી માટે એને ફેરવી નાખી, બંને નિશાનીઓ સરખી, સરખી નિશાની તો કે સરવાળો, તો 2 અને 5 કેટલા થાય તો કે 7pq નો વર્ગ,
पी क्यू नो वर्ग पछी शू करवानो मोटी संख्या नी निशानी जवाब मां मुकवाना बे माथी मोटा कोण छे तो के 5 निशानी कई छे तो के ऋण तो मुकी दियो ऋण त्यार पछी बने निशानीओ सरखी ઓછા હતા પણ બધી ને એકા ને આપણે એટલે વત્તા બની ગયા હવે બંને સરખા થઈ ગયા સરખી નિશાની સરવાળો 5 ને 3 8 p અને q સરખી નિશાની સરવાળો તો કરી નાખી જવાબમાં મોટી સંખ્યાની નિશાની મોટા કોણ છે તો કે 5 તો એની નિશાની છે વત્તા તો આપણે લખી નાખી અહીંયા પણ બંને સરખી નિશાનીઓ સરખી સરખી નિશાની એટલે સરવાળો તો 11 ને 7 18 q ના q તો આપણે એમ જ મૂકી દઈએ છીએ અને જવાબમાં મોટી સંખ્યાની નિશાની મોટા કોણ છે તો કે 11 અને એની નિશાની છે ઋણ એટલે કે ઋણ ત્યારબાદ અહીંયા નિશાની છે ઋણની અહીંયા છે ધનની બંને નિશાનીઓ અલગ છે અને અલગ નિશાની હોય તો આપણે બાદબાકી કરીએ છીએ 3 માંથી 8 ન જાય 8 માંથી 3 જાય તો કરી નાખીએ 8 માંથી 3 કાઢીએ તો 5 p ના p હવે જવાબમાં મોટી સંખ્યાની નિશાની મોટા કોણ છે તો કે 8 એની નિશાની છે ધન તો મૂકી દો ધન અને ત્યારબાદ છેલ્લું આપણું અહીંયા કોઈ નિશાની નથી એટલે કે વત્તાની છે બંને નિશાનીઓ સરખી થઈ ગઈ આ વત્તાની અને આ વત્તાની સરખી નિશાની એટલે કે સરવાળો કરવાનો છે તો 18 ને 10 28 નિશાની આવશે ધનની સ્ટાર્ટિંગમાં ધનની નિશાની ના લખીએ તો ચાલે એટલા માટે આપણે લખતા નથી તો આપણો જવાબ શું આવ્યો 28 વત્તા 5 પી ઓછા 18 ક્યુ વત્તા 8 PQ ઓછા 7 PQ નો વર્ગ વત્તા 1 P સ્ક્વેર Q અહીંયા 1 નો લખો તો પણ ચાલે કોઈ એમ કે મારે ખાલી P સ્ક્વેર Q લખવું છે તો પણ જવાબ સાચો બસ વિડિયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથી માં ઉતારી લ્યો થોડી વારમાં તમારી ડિસ્પ્લે ઉપર એક ફોટો સ્વરૂપે ચોથા પછી 5 નંબરનો દાખલો આવશે તો જેને તમે ખાલી ટચ કરશો તો પણ તમે 5મો દાખલો જોઈ શકો સોરી અહીં 9.2 નો પહેલો દાખલો આવશે આમાં 4 દાખલા છે તો પહેલો દાખલો છે તો તમે ટચ કરીને જોઈ શકશો બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડિયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં